વડોદરાનો કુખ્યાત સાપ શૂટર અનિલ ઉર્ફે એન્થોનીને ઝડપી પાડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. વડોદરાનો કુખ્યાત સાપ શૂટર અનિલ ઉર્ફે એન્થોનીને ઝડપી પાડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. એન્થોની વડોદરા આવી રહ્યો હોવાની બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન એન્થોનીને ઝડપી પાડવામાં આવ્યો છે. કુખ્યાત શાર્પ શૂટર ફરાર હોવાથી વડોદરા પોલીસ કમિશનર દ્વારા તેના પર ₹25,000નું ઇનામ રાખ્યું હતું. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જવાનો આ ઇનામમાં હકદાર બન્યા છે. વડોદરાના પોલીસ કમિશનર મનોજ નીનામાની આજે પત્રકાર પરિષદ યોજાઈ છે, જેમાં માહિતી આપતા તેઓ જણાવે છે કે અનિલ ઉર્ફે એન્થોની જે 2023માં પોલીસ જપ્તામાંથી ફરાર થઈ ગયો હતો અને તે છોટાઉદેપુરના બનાવટી નોટોના ગુનામાં ઝડપાયેલો હતો. તે સમયે મેડિકલ સારવાર માટે તેને SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. તે સમયે તે હોટલમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાર પછી તેને પકડવા માટે વડોદરા પોલીસ દ્વારા 5 ટીમો બનાવી હતી. છેલ્લા 7 માસથી તેની શોધખોળ ચાલુ હતી, પરંતુ વારંવાર તેનું લોકેશન બદલાતું રહેતું હતું. ઘણીકવાર દિલ્હી, ઘણીકવાર નોઈડા, ગુજરાત, મહારાષ્ટ્ર એમ જુદી જુદી જગ્યાએ ફરતો રહેતો હતો. આ આરોપી સામે ઇતિહાસમાં કુલ 41 જેટલા ગુના નોંધાયેલા છે. આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આ આરોપી વડોદરા ખાતે આવનાર છે, જે અંગે વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી, જે બાદ આરોપી અનિલ ઉર્ફે એન્થોનીને પકડી પાડવામાં સફળ થયા છે. આરોપી સામે ઇતિહાસમાં કુલ 41 જેટલા ગુના નોંધાયા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, પ્રોહિબિશન, ગઢ, બનાવટી નોટો, દસ્તાવેજો વગેરે ગુનાઓ સામેલ છે. એન્થોની મૂલચંદ ગંગવાની, જે 2023માં પોલીસ જપ્તામાંથી ફરાર થઈ ગયેલા અને તેઓ છોટાઉદેપુરના ગુનામાં, બનાવટી નોટોના ગુનામાં હતા અને એ દરમિયાન એમને મેડિકલ સારવાર માટે એને વડોદરા SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા અને એ વખતે ફરાર થઈ ગયેલા. ત્યાર પછી એને પકડવા માટે વડોદરા પોલીસ દ્વારા 5-6 ટીમો બનાવવામાં આવેલી અને છેલ્લા 7 માસથી આ વર્કઆઉટ ચાલતું હતું, પરંતુ વારંવાર એમનું લોકેશન બદલાતું રહેતું. ઘણીવાર દિલ્હી, ઘણીવાર નોઈડા, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર એમ જુદી જુદી જગ્યાએ આ ફરતો રહેલ. આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમની જે મહેનત અને જે ટેકનિકલ સર્વેલન્સના આધારે એક ચોક્કસ બાતમી મળેલી કે આ આરોપી વડોદરા ખાતે આવનાર છે, જે અંગે વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને ટીમ દ્વારા સર્વેલન્સ અને વોચ ગોઠવવામાં આવેલી અને આ આરોપીને અમે પકડવામાં સફળ થયા છીએ. આ આરોપીના પૂર્વ ઇતિહાસમાં કુલ 41 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, પ્રોહિબિશન, બનાવટી નોટો, બનાવટી દસ્તાવેજો વગેરે પ્રકારના તમામ હેડના ગુનાઓ નોંધાયેલા છે અને આ તમામ ઓપરેશન અમે કેવી રીતે પાર પાડ્યું અને અને પકડી પાડવામાં બરોડા ક્રાઇમ બ્રાન્ચને કેવી રીતે સફળતા મળી છે એ વિશે અને ગુનાની માહિતી વિશે વિસ્તૃતમાં આ ટીમના લીડર અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ACP શ્રી રાઠોડ, હું એમને વિનંતી કરીશ કે વધુ વિગતો આપની સમક્ષ મૂકે. મીડિયાના કર્મીઓ બધા જાણો છો, એન્થોનીના નામથી જે છેલ્લા 1 વર્ષથી પોલીસ કસ્ટડીમાંથી નાસ્તો ફરતો હતો, એમના વિરુદ્ધમાં તમામ પ્રકારના, જે આપણે કલ્પના કરી શકીએ તમામ પ્રકારના ગુનાઓ એમના વિરુદ્ધમાં હતા. જેમ મેડિસિનલ કમિશનર સાહેબે કીધું એમ પોલીસે ઘણી મહેનત કરેલી,
અમારી ટીમ એમની પાછળ ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ 10,000 કિલોમીટર જેવી સફર કરેલી. એની પાછળ ઘણા ટેકનિકલ સર્વેલન્સ પણ રાખવામાં આવેલા અને ગઈકાલે અંતે વહેલી સવારે અમને આ સફળતા મળી છે. ખોડિયારનગર પાંજરાપોળ પાસે હાઈવે ઉપર એની બાતમી મળતા અમારી અલગ અલગ 3 ટીમો એની વોચમાં હતી અને આ અનિલ ઉર્ફે એન્થની ત્યાંથી મળી આવ્યા છે. તેમની પાસેથી લાઈવ પિસ્તોલ 2 અને 5 કાર્ટિસ પણ મળ્યા છે. વધુમાં તમને બધાને ખ્યાલ હશે કે આ નાસ્તા ફરતા આરોપી માટે મહેરવાન પોલીસ કમિશનરશ્રીએ 25,000નું ઇનામ પણ જાહેર કરેલું હતું. તો આજે અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં જે પેરોલ ફરલોના વસાવા અને એક હરેન્દ્રસિંહ છે એમની સચોટ બાતમીને આધારે આ આરોપી છે એ પકડાયેલા છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.